બા હવે છે ને આ તમારું રોજનું રોજ વધી જાય છે. તમે કયો છો એમ નાચું છું. હવે અત્યારે તમને શું વાંધો પડ્યો પાછો? મારે ચા પીવી છે. કેટલી વખત ચા પીવાની હોય? ચા બને છે કે ચૂલા ઉપર તો ન ચડી જવાય ને. 5 મિનિટ શાંતિ તો રાખો. કોઈ દી મને જ્યારે વસ્તુ જોઈતી હોય ત્યારે મારી સામે આવી છે, બસ એમાં વાર જ લાગવાની હોય. હદ છે હો બા તમારી ખરેખર. બધી વાતમાં નચાવ્યા કરો છો આખો દિવસ. અમે તમારી વહુઓ છીએ, ઢીંગલીઓ નહીં. હા તો આ પાણી માંગ્યું તું, પાણી અહીં આપો છો કોઈ? ક્યારનું મેં કીધું કે મને પાણી જોઈએ છે. ચાલો ચા મૂકી છે, પાણીને ઉવાર છે. બા બોટલ પાણીને અહીંયા રાખીએ છે, તમને શું વાંધો છે? ક્યાં છે જો? રોજ રાખીએ છીએ પણ તમે એમાંથી નથી પીતા, તમારે એ જ પાણી પીવું છે. એ ના, એ ખાલી થઈ ગયું હોય તોય કોઈને તમને લોકોને ભાર ન પડતી કે ખાલી કરી. આ લ્યો બા પાણી. આ જો આખો ગ્લાસ પાણી લાવી. હવે અત્યારે હું આખો ગ્લાસ પી શકવાની હોઉં? કેટલું લાવવાનું હોય? મારે પીવાય એટલું જ. પણ બા જેટલું પીવાય એટલું પીવો, બાકી પાછું આપી દેજો. ના ના, તમને તો એમ કે બાને પાણી આપ્યું, હવે બા પીશે પછી ભલે મને પેટમાં દુખતું મને ગમે એ થાય. અને બીજી વાત, આ જો હું જ્યાં બેઠી હોઉં ત્યાં કચરો જોઈ કોઈ દિવાયેલું તમે? એ કચરો તમે જ કરો છો ને બા, બીજું કોણ કરે છે? આ મહેનત કરી રહ્યો, આ વાળતા વાળતા અહીંયા તમે અધૂરું મૂકીને ગયા હાથે કરીને, કે ઝઘડો થાય તો હારું બા બોલે તો હારું. એમ નહીં બા, અમને છે ને તમારું સાંભળવાનો શોખ નથી, હાથે કરીને બધું કરીએ. આ જો તો અડધો અડધો ગ્લાસ કરતા પૂરો તો પી ગયા, તો એમ કે અડધો જ પીવું છે. આ આ દેખાય છે ને આખો ફોડ. તમે લોકો કઈ વાત પર બહેસ કરી રહ્યા છો? જે મુદ્દાની વાત છે ને એ કરો બા. મારી ઘોડી ક્યાં છે? ઘોડી લાઈ. એમની ભાભી ઘોડી અહીંયા બાજુમાં પડી, એટલો તો હાથ પહોંચે કે ન પહોંચે માણસ ને, ઈ નો લઈએ કે ઈ? તું મને ઘોડી દે ને અહીંયા. દઈ દે ને બેન. હું નથી દેવાની બરાબર, બધી વાતમાં હાય હા ન હોય ભાભી. આ જો કરો છો ને તમે ગાડોડાય, અને પાછા તમારા કાકા તો એમ કે ના ના વહુ તો બહુ હારી છે, મારો સ્વભાવ સુધારવાની જરૂર છે. એ આજે કાકા અને બોલાવું છું. જો એક તો છે ને આ જો તૂટેલું છે, કોઈ કરી તો દેતું નથી, અને પાછી અહીંયા મને પછાડીને દે છે તું. તમને કઈ વાતે પૂછું એ નથી ખબર પડતી, બધું કામ કરીએ તોય કચ કચ દેખાય છે. આ કે દાડાનું મેં આદ્યાને કીધેલું કે મને આ ઘોડી કરાવી દે, મારાથી નથી હલાતું. હા સાચી વાત, એ નથી માનતો. આદિ આખો દિવસ ઘરમાં જ બેઠો છે ને 24 કલાક, એને કઈ કામ ધંધો તો છે નહીં. હવે તમારી ઘોડી એક છે જે ઠીક કરવાની બાકી છે, આજે કરી દેશે હો ને બા. એક કામ કરો ને, આમે અમે તમને ગમતા જ નથી, અમારી કોઈ હરકતો તમને પસંદ છે જ નહીં, તો પછી આપણે છે ને જુદા થઈ જઈએ. તમે રહો તમારા અશોક દીકરા સાથે. તમે છે ને એક કામ કરો, બા ને લેતા જાઓ, ત્યાં આવી રહેશે ને તો શાંતિ થશે. આ ઘરમાં છે ને મારે કક્કાસ નથી જોતો. એક મિનિટ, જમીન તારા નામે, પૈસા તારે જોઈએ છે, પ્રોપર્ટી તને મળે, અને બા ને હું સાચું. શું કામ? લે શું કામ એટલે તો કોણ કે છે જમીન અમને આપી દો એમ? રાખો તમારી જમીન, નહીં તો રાખો તમારા બાઈ. તે મારે જમીન નહીં નથી જોતી, ના બાઈ ન જોઈ. સેમ ટુ યુ, મારે જમીન નથી જોતી અને બાઈ નથી જોતા. અમે બંને માણસ ગમે પૂરું કરી લેશું. બસ જો બે કેવી આડિયું ફાટેસ, આજે તો કાકાને બોલાવું છું. જુઓ ને તમે જેને બોલાવને ને બોલાવો, તમારી લીધે જ થાય છે, બાકી તમે મારી યારે તો જરાય નહીં પોસો. કાકો કહે છે ને કે વહુ તો હારી છે, આજે હું એને કહું કે જો આ વહુ કેવી હારી છે, બેમાંથી એક કે મને રાખવા તૈયાર નથી, જમીન દઈ દીધી તોય. અમારે છે ને આ જમીન બમીન આવું નથી જોતી બરોબર. કેમ નથી જોતી એટલે? હા મોટા ભાઈ, જો જમીન સાથે બાફરીમાં આવતા હોય ને તો મારે જરાય જમીન નથી જોતી, બધું તમે રાખી લો ને બાને રાખો. તો અહીંયા કોને જોતી છે? અમારે જમીન નથી જોતી. હા તો મને એમ હતું કે ભાગ પાડતા હોય તો સરખો પાડવો હતો, પણ ના તમે લાડકા હતા ને ભાઈ. હે વાંધો નહીં, જમીન રાખો, મમ્મીને રાખો, સાચું? અરે ના ના, વાતો તો તમે કરી સાખી સોસાયટીમાં, કે મારા નાના ભાઈને મારા ભાઈએ બધું આપી દીધું, બધું આપી દીધું બરોબર, એટલે એ બધું છે ને હવામાં નથી જોતું, તમે રાખો બસ. પંચાયત પણ તો તમે જ કરતા હતા ને આખા ગામમાં જઈને, મારા બા જેવું કોઈ ન થાય. હવે રાખો ને બા ને, રાખવા ટાઈમે કેમ બા નથી ગમતા? તો નો જ ગમે ને ભાભી, આપણે બે તો છે ને સારી રીતે જાણીએ છીએ બા છે ને કેવું વર્તન કરે છે. એક કામ કહે ને 10 કામ ચિંતીને બેઠી જાય છે, તો હું બા ને રાખાય એટલું બધું છે તો તમે રાખો ને, જવાબદારી લો ખબર પડે. એ છે ને તારા ઘરડાને શીખડાવ કે બા કેવા છે, એમણે બહુ ઉપરાણા ખેંચ્યા છે બા ના. ભાભી બસ હો. બસ હો શું? હા તું જ કહેતો હતો કે જે કંઈ પણ કહેતા હોય સાચું જ કહે છે, કોઈ દિવસ ખોટું ના કહે, તો તને રાખવામાં વાંધો શું છે, રાખ ને. પણ એમાં એવું છે કે અત્યારે સુધી છે ને મારી કિસ્મતમાં લખ્યું હતું કે હું બાની સેવા કરું, પણ હવે આવું નથી લખ્યું, હવે એ બધું તમારામાં લખ્યું. સાંભળો છો ને, હા તમારો લાડકો દીકરો આવું બોલી રહ્યો છે, જેને તમે બધું આપી દેવા માંગતા હતા, જેના નામે જ જમીન રાખવી હતી તમારે, લ્યો એ પણ રાખવા નથી માંગતો હવે તમને. વિચાર કરો, ભૂલ કોની છે? હા તકલીફ તો ખાલી બાથી જ છે અમને, અને તમને તો કોઈ દિવસ હતી જ નહીં.
આવું ના આવું જોઈએ આ લોકોનું. આપણે છે ને અશોક નથી રાખવાનું એટલે નથી રાખવાના. જમી નહીં ગઈ, જવા દો, કરશું કમાઈ લે. હા તો અમે તે જવા દઈએ છીએ, અમારાથી પણ સચવાય એમ નથી. આ અત્યારે કાકા બોલો ભાભી, અને આ બધી હું ઉગ્ર બોલા ચાલી આવતી હતી. બસ તમને મેં એટલા માટે જ બોલાવ્યા, એટલે આજે છે ને બધું દૂધ દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ તમે મને કહેતા હતા ને, હંમેશા મને શિખામણ દેતા ને કે ભાભી તમારો સ્વભાવ સુધારો, તમારી વહુ તો હારી છે ને દીકરાઓ એ હારા જ છે. આ જો અત્યારે બેમાંથી કોઈ મન રાખવા તૈયાર નથી. આના નામે મેં જમીન કર નાખી તો ઈ બે નહીં હું નથી ગમતી અને આ બે નહીં નથી રાખવી. તે નોજ રાખે ને એમ પણ વાત કહે છે કે તમે લોકો સારા નથી, મારી વાત માનતા નથી અને મને કઈ ભાગમાં આપ્યું પણ નથી અને મારે જોતું પણ નથી અને બહાની સેવા મારાથી હવે ન થાય. અને કાકા હું પહેલા બાની બહુ સેવા કરતો બરોબર, પણ એ બધું કોના માટે? કા મિલકત માટે. પણ જ્યારથી મેં સાંભળ્યું ને કે અમારી હારવાર બા રહે, પછી આણે મને ના પાડી દીધી કે જો બા આપણી હારે રહે તો અમારી ભેગા નહીં. હા તો કાકા ચોખ્ખી વાત છે ને, ના જ પાડવાની હોય ને. કારણ કે ચલો બા ને એક વખત હું હાચવી લઉં, પણ એનું આ કટ 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 છે ને આખો દિવસ મારીથી સહન ન થાય. અશોક આ જમીનની ને મિલકતની વાતો તો બધી પછી થઈ, તું તો પહેલાં હારો જ હતો, મારું ધ્યાન રાખતો હતો જ, અને એ તારો સ્વભાવ જોઈને જ તો મેં જમીન તારા નામે કરી અને હવે તને માન જ જોતી. હું બધું સારું બોલતો તો ની બધી વાત છે, પણ તે એ પહેલો દાદરો હતો સમજા અમારા પ્લાનનો. એટલે સમજ્યા નહીં તમે? હા એ લાડકો બનવાનું નાટક કરતો હતો અને તમે એ નાટકમાં ફસાઈ ગયા અને તમે આપી દીધું બસ, અને હવે તમે એની સાથે રહેશો ને એને ગમતું નથી. અને હું તો તમને ખબર જ છે હું તો ખરાબ છું, તમારી કોઈ દિવસ કઈ વાત માનતો નથી એટલે હું તો રાખવાનો જ નથી ને. અશોક મેં તને આવો નતો ધાર્યો, પણ મેં અત્યારે હું તો સેવા કરે. ભાભી તમને આવા નહોતા થયા આદિ અને મીરાએ, તમે એવા ન નીકળ્યા એને ખબર પડે તમે આને જમીન આપી દીધી. અરે માને તો બે એક દાબીને જમણી હરકી હોવી જોઈએ અને તમારે આનું નાટક તમે ન જાણીએ ક્યાં. અને આ બિચારા આદિ અને મીરા બે સારા હતા, એની સારાય તમને દેખાણી નહીં. અને હજી પણ વિચાર તો કરો, આ જમીન આને આપી દો તોય રાખવા તૈયાર નથી, આ જમીન એની પાસે છે તોય કે મારે નથી જોતી હું તેના આદિના નામે કરી દઉં, જે બાને રાખે એને હું જમીન આપી દઈ એમ એ બે દીકરાઓ કહે છે. તો તમે વિચારો ને, આ સમયમાં આ મોંઘવારીમાં જે 10 લાખનો વીઘો જમીન છે, કરોડ રૂપિયાની જમીન થાય, એ રાખવા કોઈ તૈયાર નથી ખાલી બાના હિસાબે. તો એ બાને સમજવું જોઈએ કે હું કામ રાખવા તૈયાર નથી. એ તમારે સમજવાનું હોય બા, તમારો સ્વભાવ તમારું વર્તન એ કોઈને નથી ગમતું, કાટાણે કટાણે બસ નકરી ખામી જ કાઢવી, એટલે આ લોકો રાખવા તૈયાર નથી. જો તમારો સ્વભાવ ને તમારું વર્તન સુધારો ને તો આફોડા ગમી, તમારી પાસે કાંઈ ન હોય ને તોય ગમે લોકોને, પણ સ્વભાવના હિસાબે માણા ગમતો નથી. બસ ખાલી સ્વભાવ સુધારવાની જરૂર છે તમારે, બીજું કાંઈ જરૂર નથી, કોઈને કાંઈ જોતું નથી. કહો ને સાચી વાત છે, સાચી વાત છે ભાઈ તમારી. જે દિવસે હું આ ઘરમાં આવી ને તે દિવસથી હું જે મારા નિયમોમાં રહીશું અને મારા સાસુ સસરા હતા ત્યારે એમ રહીશું ને, એટલે મને એમ કે મારી બહુ હોય એવી રીતે જ રહે, પણ હું એ બધું ભૂલી ગઈ. બહુ આવી એને એ રીતે રહેવા માટે ને રાખવા માટે મેં આગ્રહ તો કર્યો, પણ હું એ ભૂલી ગઈ કે એ બે આ જમાનાની છે ને આ સમયની છે, એ મારું કહ્યું નહીં માને. બા કોણ કહે છે કે આ જમાનાની છોકરીઓ કહ્યું નથી માનતી? અમે હરેક વાતમાં તમારા ઈશારા પર નાચ્યા છીએ, તમે જેમ કીધું એમ કર્યું છે, છતાં પણ આવું બોલો છો? અને બા તમને યાદ હોય તો તમારો જ્યારે પગ ભાંગ્યો હતો ને ત્યારે તમને ખાટલે ને પાટલે રાખતા, પાણી દેતા એ પાણીના ગ્લાસી તમે ફેંકી દેતા, તોય છતાં અમે સહન કર્યું છે, તો આવું વર્તન તો કોણ કરે? એના કામના તમે વખાણ કરો, ઓના કામના તમે વખાણ કરો તો એને ગમે, આ તો એ ગમે એવું સારું કામ કરે, તમારે બસ એનામાં ખામી જ કાઢવી છે, ખામી જ કાઢવી છે. તો વહુ તો હું હજી દીકરી હોય ને પેટ જણે દીકરી, એને ન ગમે એ એમ કે આવી માં થોડી હોય. ભાઈ તમારી વાત સાચી છે, સ્વીટી તારી વાત એ સાચી છે. હા તે મને પાણી આપ્યું ને ગ્લાસ તો બહુ જ ગંદો હતો, પણ મારે એમ કેવું જોઈતું હતું કે બટા આ ગ્લાસ જરાક વિસળીને લઈ આવ ને, ખરાબ છે. બા અંકલ ગમે તેટલું સમજાવશો ને તો બા એની જીદ નહીં છોડે, ગ્લાસ ગંદો હતો, ગંદા ગ્લાસમાં કોઈ પાણી આપે? જરા તો બોલવામાં વિચાર કરો.
ઈ ગ્લાસ સ્વીટી એ જોયો તો કે અંદરથી ગંદો હતો. હું કઈ હાવ ખોટી નથી. હા, ઈ અત્યારે કબૂલ કરું. હાથમાં કઈ હાથની કઈ સાપ રહી ગઈ હોય, ઈ ભૂલમાં સ્વીટી ને બિચારીને ખબર ન હોય અને એમ લાવી હોય, પણ તમે પરબરો ઘા કરજો ને ખીજાવા મળો એટલે સામેળો ને ગમે જ નહીં. ભલે એનો વાક હોય, વાક હોય તો પ્રેમથી સમજાવાય. હા, હું કબૂલ તો કરું છું કે મારે એને પ્રેમથી કેવું જોઈતું હતું, પણ મેં ગ્લાસ નો ઘા કર્યો. હવે આવું મારે મારો સ્વભાવ બગડી ગયો તો એમાં હું શું કરું? પણ હા, શું કહું, ભલે આ બધા મને રાખવા તૈયાર હોય કે ન હોય, હું એકલી રહીશ, પણ આ બધા માફી માંગુ છું કે કોક દાડે તમે મારી પાસે આવતા જતા રહેવો ને તો હું ખીજાય નહીં કોઈને. બસ કાશ આવો સ્વભાવ બા તમે પહેલા રાખ્યો હોત. આ ગંદા ગ્લાસની વાત છે, ક્યારેક ક્યારેક જમવાની વાત છે, નાની મોટી વાત તો ઘરમાં થતી હોય, પણ તમે રાઈનો પહાડ બનાવી દો છો દર વખતે. અને બા, તમે આ ગંદા ગ્લાસની વાત કરીને તો એ ગ્લાસ છે ને હારો જ હતો, મને છે ને ખબર છે બધી. હવે તો જયારે બધા જ મારું નબળાપણું જોવા માંડ્યા છે એટલે હવે તો મારી નાનકડી હાસી વાત કોઈને નહીં લાગે. પણ હાલો, એ ગ્લાસ હારો જ હતો, બસ મેં હાથે કરીને એને ખરાબ કીધો, ફેંક્યો. પણ બસ હવે જે કહું છું ને એ જોવો, હું એકલી રહી અને તમને બધાને ક્યારેક મને મળવા આવતા રહેજો. અને હવે હું કોઈ દી કોઈને કાંઈ ખીજાય નહીં ને કાંઈ બોલે. બસ આ તો જીદ છે. હા, માણસને એકલા રહેવું છે, પણ એમ નહીં કે મારો સ્વભાવ હું સુધારી નાખીશ, મારા દીકરા સાથે મારી વહુઓ સાથે હું હરીભરીને પ્રેમથી રહીશ, એવું નહીં બોલે. અમે લોકો એમને છોડીને જતા રહેશું ને એ એમનાથી જોવાશે, પણ હા હું એકલી રહીશ, મને કંઈ વાંધો નથી. તમારે જ્યારે આવવું હોય ત્યારે મળવા આવતા રહેજો. અને હા, એ પણ કહેશે કે ત્યારે હું મારો સ્વભાવ છે ને થોડોક બદલી નાખીશ, પણ સ્વભાવ છે ને એ નહીં બદલે. તો એમ જ કહેજો ને કે હું માફી માંગુ છું, આપણે બધા ભેગા જ રહેવી, મારા દીકરા મારી નજર સામે જોવા જોઈએ, મારી વહુ મારી દીકરી છે એને સમજીને હું રહે એમ કહો ને. એટલે બધા હસી ખુશીથી ભેગા રહી, એકલા રહેવાની વાત જ ક્યાં, બે દીકરામાંથી એક એક નથી ગયા તો મારે આપણે એક બાને છોડીને ઉયા જવું છે. અરે હું મનમાં નથી વિચારતો, આ તો મારે જો કઈ ન બોલું ને તો મારા ઘરમાં ઝઘડા થાય અને એના કારણે બોલવું પડે છે કે માં અમે તમને મૂકીને જઈએ છીએ, અમારે આ જમીન પ્રોપર્ટી કંઈ નથી જોતું. પણ માને એમ તો થવું જોઈએ ને કે મારા દીકરાને કંઈ નથી જોતું તો માનો પ્રેમ તો આપું. હા, એ તો તમે ખાલી બે શબ્દો તો કાઢો મોઢામાંથી એવા. ભેગું રહેવું હોય ને તો આવો ને આવો સ્વભાવ તમારો, પેલા તો એવો પાછો કરવો હોય ને તો કોઈ ભેગું નથી રહેવું, તો આ ભલે આમ રહે હું આમ રહે તમે આઈના રહેજો. બોલો, નિર્ણય તમારે લેવાનો. હાલો હવે તો બધા કયો કે આપણે બધાય ભેગું રહેવું છે કે નહીં, હું સુધરી જઈ, હવે હું કોઈને કાઈ નહીં કહું. અરે એ તો તૈયાર છે, તમારે બોલવાનું છે, એ તો તૈયાર છે બિચારે ભેગા રહેવા. હા, આપણે બધાય ભેગા મળીને રહી, હળી મળીને રહી, કોઈ વેલું મોડું ઉઠશે તોય હું કાઈ નહીં બોલું. અને મારી સેવા પૂજા કરવાની હશે ને તો એટલામાં હું ઝાડું કાઢ નાખાય, પણ હું વહુને નહીં કહું કે તમે કાઢો. બસ. અરે બા, અમે તમને એમ નથી કહેતા કે તમે ઘરનું કામ કરો, અમે તો ખાલી એટલું કહીએ છીએ જે અમે કામ કરીએ છીએ એમાં તમે અમને થોડોક તો સપોર્ટ આપો, ભલે તમે બેસો ખાલી, પણ અમે જે કંઈ પણ કામ કરીએ એના વગોણા ન કરો, કંઈક સારી વાત કરો તો અમને કામ કરવામાં ઉત્સાહ આવે. બા, પરિવારમાં 10 સભ્યો હોય ને તો 10-10 ના મગજ સરખા ના હોય, અને જે સેક્રિફાઈસ અને એડજસ્ટમેન્ટ કરીને રહે ને એને જ પરિવાર કહેવાય. બસ હવે બધું થઈ ગયું, હવે મૂકો સા મૂકો, હવે એટલે આ કાકો સા પીવે સા વગેરે નું મારી માથું સીડ્યું. કઈ નહીં, હું નાસ્તો બનાવું. હા બસ, એ હા હા, વાલો બસ હારા વાળા થઈ ગયા ને બધી.